હેલો વિદ્યાર્થી મિત્રો હું છું ડીએમ પટેલ અને તમારું તમારી ચેનલ પટેલ માં સ્વાગત છે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર જે બોર્ડ ની એક્ઝામ આપવાના છે એ પણ બે હજાર વીસ એકવીસ ની અંદર તો એ વિદ્યાર્થીઓને ખબર હશે કે બોર્ડ દ્વારા ગવર્મેન્ટે કોરોના મહામારીના કારણે સિત્તેર ટકા કોર્સ પૂછાશે એવી જાહેરાત કરેલી એટલે કે ન્યૂઝ સિલેબસ રજુ કરેલો અને ત્રીસ ટકા કોર્સને રિડ્યુઝ કરેલો છે હવે એને લગતી બ્લ્યુપ્રિન્ટ હમણાં હમણાં ગવર્મેન્ટે બહાર પાડેલી છે મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીઓને સબ્જેક્ટ વાઈઝ આ આ જે બ્લ્યુપ્રિન્ટ છે એ મળી ગયેલી છે છતાં પણ અહીંયા આપણે બ્લુ વિશેની પરફેક્ટ ચર્ચા કરવાના છીએ આમ તો બધા વિષયની બ્લુ પ્રિન્ટ બાર પડી ચૂકી છે પરંતુ આપણે જે ડિસ્કસ કરવાના છીએ એ તમને ખબર છે આપણી ચેનલ ઉપર ધોરણ દસ ના વિજ્ઞાન વિષયને લગતા ટોપિકો રજૂ થાય છે તો આજે આપણે પણ અહીંયા ધોરણ દસ ની અંદર વિજ્ઞાન વિષયની બ્લુ પ્રિન્ટ ચર્ચા કરવાના છીએ તો હેલો મિત્રો હું છું ડીએમ પટેલ અને તમારું તમારી ચેનલ ડીએમ પટેલ સ્વાગત છે ચલો આપણે શરૂઆત કરીએ દરેક પોઈન્ટ ટુ પોઈન્ટ બ્લુ પ્રિન્ટ વિશેની ડિસ્કશન તમે અહીંયા સૌથી પહેલા જુઓ તો આપણને એક નોંધ લખીને આપી દીધી છે મહત્વની છે નોંધ કે આ પરિરૂપ વિદ્યાર્થીઓ શિક્ષકો

તો જે ટોપર્સ વિદ્યાર્થીઓ છે એ આવા પોઈન્ટ ઉપર ડિસ્કશન કરી શકે છે કેમ કારણ કે આની અંદર બ્લુ પ્રિન્ટમાં થોડા થોડા ચેન્જીસ થવાની સંભાવના છે નેક્સ્ટ પછી તમે નીચે જોશો તો અહીંયા તમને ગુણ આપ્યા આપ્યા છે છે અને ટકા કે જ્ઞાનને લગતા તો આટલો ગુણ હશે કે સમજને લગતા પરંતુ તમને ખબર છે એનાથી તમને કોઈ ફરક પડતો નથી ચલો નેક્સ્ટ એનાથી આગળ વધીએ કે પ્રશ્નના પ્રકાર પ્રમાણે એના ગુણભાર કેટલા હશે પેપર સ્ટાઇલ ચેન્જ થઈ છે એની જગ્યાએ હવે ચોવીસ ટ્વેન્ટી ફોર આવવાના છે અહીંયા લખ્યું છે જનરલ વિકલ્પ સાથે એનો મતલબ છે ઓપ્શન સાથે કેટલા સવાલ હશે તમને ઓપ્શન વગર જે સવાલ પૂછવામાં આવશે એ હશે ફોર્ટી ફોર પરંતુ જો ઓપ્શન સાથે આપવામાં આવશે એ કેટલા હશે તો અહીંયા આપ્યું છે ત્રેપન હશે તો એનો મતલબ તમને ખબર પડી જશે અહિયાંથી જ કે નવ ક્વેશ્ચન તમને ઓપ્શનમાં મળવાના છે ચાલો નેક્સ્ટ અહીંયા જોઈએ તો એક એક માર્ક્સ ના ટોટલ ચોવીસ હશે એટલે એના માર્ક્સ કેટલા થશે કુલ ચોવીસ થશે ચાલો નેક્સ્ટ એનથી થોડા આગળ વધીએ તો ટૂંક જવાબી પ્રશ્ન નવ પૂછવામાં આવશે બે બે માર્ક્સના એમાં ત્રણ તમને આપવામાં આવશે ઓપ્શન એટલે ટોટલ પૂછશે એમાંથી કોઈ પણ નવ લખવાના છે એના કેટલા માર્ક્સ હશે તો તમે અહીંયા જોઈ રહ્યા છો અઢાર માર્ક્સ હશે નેક્સ્ટ ત્યાર પછી જોઈએ જે ત્રણ ત્રણ માર્ક્સના ક્વેશન્સ છે એ કેટલા પૂછાશે તો એ છ પૂછાશે અને ઓપ્શન સાથે તમને નવ સવાલો પૂછશે જેના માર્ક્સ રહેશે અઢાર એટલે કે ઓપ્શન એ જ રીતે જે ચાર ચાર ના ક્વેશન્સ છે એ પાંચ પૂછવાના છે પરંતુ તમને ઓપ્શન સાથે પૂછવામાં આવશે આઠ અને એના ટોટલ વીસ માર્ક્સ છે તો અહીંયા તમે સમજી શકો છો કે ત્રણેયની અંદર બે માર્ક્સ ત્રણ માર્ક્સ અને ચાર માર્ક્સ ની અંદર તમને ઓપ્શન ત્રણ ત્રણ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ વખતે માં વધારે ટકા લાવવા માટે તૈયાર થઈ જજો કેમ કારણ કે આ પેપર સ્ટાઇલ અનુસાર તમે વધારે માર્ક્સ મેળવી શકો છો નેક્સ્ટ ત્યાર પછી તમે અહીંયા જોશો તો તમને પ્રકરણ દીઠ ગુણભાર આપ્યો છે પરંતુ આમાં સમજવાનો ટોપિક છે કેમ કારણ કે નીચે તમને પોઈન્ટ ફૂદડી કરીને આપ્યું છે એનો મતલબ તમને ખબર છે ચેન્જીસ ઓકે તો અહીંયા તમને પ્રકરણ દીઠ ગુણભાર આપેલા છે અને અહીંયા યુનિટનો ગુણભાર આપેલો છે આ યુનિટનો ગુણભાર શું છે તો તમને જાણકારી આપી દઉં અહીંયા તમે જુઓ છો તો કેમેસ્ટ્રી પાર્ટ છે કેમેસ્ટ્રી પાર્ટમાંથી કુલ કેટલું પૂછશે એસી માંથી પચીસ માર્કસ નું પૂછવામાં આવશે નેક્સ્ટ ત્યાર પછી તમે બાયોલોજી પાર્ટ જોવો છો આ એની અંદરથી કેટલું પૂછાશે તો બાવીસ માર્ક્સનું પૂછાશે એ જ રીતે અહીંયા તમે ફિઝિક્સ પાર્ટ જોવો છો તો એની અંદર જે ચેપ્ટર નંબર અહીંયા તમારી સામે છે

કે આ બાજુનો વિભાગ ગણશો તો કુલ એસી માર્કસનું પેપર આવવાનું છે તો તો અહીંયા અહીંયા 80 માર્ક્સ માર્ક્સ ગણતરીમાં લેવાશે જ્યારે તમે જોશો 107 છે એનો મતલબ એવો થાય છે કે કુલ 27 માર્ક્સ છે જે તમને ઓપ્શનમાં મળવાના છે ઓકે અહીંયા જે ફર્સ્ટ ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ તો એમાં તમે જોઈ શકો છો કે ઓપ્શન વિના 4 માર્ક્સ તો ઓપ્શન સાથે પણ 4 માર્ક્સ આપણે ઓપ્શન સાથે છે એ નથી ગણવાના આપણે ઓપ્શન વિના ગણવાના છીએ તો જોઈ લઈએ બીજું ચેપ્ટર એસિડ બેઝ અને ક્ષાર છે તો આ ચેપ્ટર માંથી કુલ છ માર્ક્સ નું પૂછાવાનું છે તો તમે સમજી શકો છો કે ચાર માર્ક્સ નો ક્વેશન્સ આ ચેપ્ટર માંથી હોય છે મોસ્ટ ઓફ અહીંયા તમે જોશો તો ખબર પડશે આ ચેપ્ટર ઘણું લેન્ધી અને હાર્ડ છે હવે એની અંદર માર્કસનું પૂછાવાનું છે નેક્સ્ટ એનાથી થોડું આગળ વધીએ ચેપ્ટર નંબર પાંચ છે તત્વોનું આવડતી વર્ગીકરણ તો એની અંદરથી કુલ ચાર માર્ક્સનું પૂછવાનું છે એ જ રીતે ચેપ્ટર છ છે જૈવિક ક્રિયાઓ તો એમાંથી પણ છ માર્ક્સનું પૂછાવાનું છે નિયંત્રણ અને સંકલન ચેપ્ટર નંબર સાત તો એની અંદરથી પાંચ માર્ક્સનું પૂછાવવાનું છે હવે અહીંયા જે લેન્ધી પડતા ચેપ્ટર છે ને એના ઉપર હું બોક્સ બનાવતો જાય જેથી તમને ખબર પડશે કે આ લેંધી ચેપ્ટરમાંથી આટલું પૂછાઈ શકે છે નેક્સ્ટ ત્યાર પછી ચેપ્ટર નંબર આઠ જોઈએ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તો એમાં પણ જ છે ચેપ્ટર નંબર નવ છે આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ તો એમાંથી ચેપ્ટર માંથી પાંચ નો ગુણભાર છે ત્યાર પછી તમે જોયો ચેપ્ટર નંબર દસ જે ઘણું લેંધી હોય છે પરંતુ આ વખતે એમાંથી પચાસ ટકા જેટલું રિડ્યુસ કરેલું છે એટલે એમાંથી ગુણભાર છ જ ત્યાર પછી જોઈએ તો ચેપ્ટર નંબર અગિયાર છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા તો એની અંદરથી પાંચ જ નું છે એમાંથી પણ એક તો ચાર માર્કસ નું આ ચેપ્ટર પૂછાતો હતો નેક્સ્ટ ત્યાર પછી જોઈએ ચેપ્ટર નંબર બાર વિદ્યુત છે ઘણા લેન્ધી ચેપ્ટર છે એટલે હું બોક્સ બનાવું છું એમાંથી પણ છ નું પૂછાશે ત્યાર પછી જોઈએ ચેપ્ટર નંબર તેર વિદ્યુત પ્રવાહ ની ચુંબકીય અસર તો એમાં પણ છ માર્ક્સનું જ છે ઉર્જાના સ્ત્રોતો આપ્યું છે તો એમાંથી ચાર માર્ક્સનું છે આ તો તમને એકદમ ઈઝી ચેપ્ટર છે પણ આ થોડું છે નેક્સ્ટ પછી જોઈએ પર્યાવરણ અને કદાચ તમે રીડિંગ કરવા બેસો તો બે કલાકમાં તો તૈયારી થઈ જાય એવું ચેપ્ટર છે એમાંથી કુલ ત્રણ માર્ક્સ નો ગુણભાર છે નેક્સ્ટ ત્યાર પછી જોઈએ તો નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન આપ્યું છે આ એમાંથી પણ ત્રણ માર્ક્સનું છે તો અહીંયા તમે જોયું તો લેન્ધી ચેપ્ટરમાં ટોટલ પાંચેક ચેપ્ટર જેટલા લેન્ધી છે જેની અંદર મહત્વનો મુદ્દો તમને નોંધ કરીને આપી છે એ થોડો લેવા જેવો છે અહીંયા નીચે લખ્યું છે યુનિટ દીઠ ગુણભાર બદલી શકાશે નહીં એનો મતલબ તમને આજે યુનિટનો ગુણભાર આપ્યો છે ક્યારેય ચેન્જ થશે નહીં પણ આગળ શું લખ્યું છે નીચે કે દરેક યોગ્ય ન્યાય મળે એ રીતે ગુણભાર ગુણભાર બદલી છે મતલબ થાય કે આ જે તમે જોઈ રહ્યા છો કદાચ આ વિભાગમાંથી ચેન્જીસ થઈ શકે છે ત્યારબાદ નીચે આપ્યું છે જનરલ વિકલ્પ સાથે દર્શાવેલ પ્રશ્નના ગુણ નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે દર્શાવેલ છે અને અન્ય પ્રશ્નપત્ર માટે આ ગુણ અલગ હોઈ શકે છે એટલે ચેન્જીસ તો થઈ શકે છે એવું વિદ્યાર્થી મિત્રો લખીને આપ્યું છે પણ એ બ્લુ પ્રિન્ટ અનુસાર અમુક ચેન્જીસ થશે પરંતુ તમને પ્રોપર દિશા તો મળી જ જશે કે તમારે કઈ દિશામાં અને કેવી રીતે તૈયારી કરવાની છે અને એના માટે તમને અહીંયા એક પરફેક્ટ માળખું પણ આપ્યું છે તમે અહીંયા જોઈ રહ્યા છો કે જે એ છે એમાં લખીને આપ્યું છે હેતુલક્ષી જે ચોવીસ પૂછાશે નેક્સ્ટ ત્યાર પછી તમે જોયું તો વિભાગ બી તમને આપ્યો છે આર જેની અંદર થી અઢાર માર્કસ નું પૂછાવાનું છે એ પણ તમને આગળ કઈ દીધેલું કે કુલ બાર પ્રશ્નો હશે એમાંથી તમારે નવ પ્રશ્નો તૈયાર કરવાના હોય છે લખવાના હોય છે ત્યાર પછી જો તમે વિભાગ સી ને જુઓ તો એની અંદર સેક્શન ડી તમે જોઈ લો આ રહ્યો તો એમાંથી પાંચ પ્રશ્નો તમારે લખવાના છે પૂછાશે આઠ ત્રણ ઓપ્શન છે એનો કુલ ગુણભાર વીસ છે આમ તમે જુઓ તો અહીંયા કુલ ગુણભાર થઈ ગયો ચોવીસ અઢાર અઢાર અને વીસ નો એટલે અહીંયા ટોટલ થઈ ગયા એસી માર્ક્સ

કે જે તમારા કોર્સમાંથી રિડ્યુસ કરેલા છે એટલે તમે બીજી ગમે ત્યાં ગમે તે વસ્તુ સાંભળતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી તમને એક નમૂના પ્રમાણેનું પ્રશ્નપત્રક પણ આપેલું છે જે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ ચોવીસ હેતુલક્ષી ક્વેશ્ચન્સ પૂછવામાં આવેલા છે જે અહીંયા તમારી સામે છે અટલે સુધીની અંદર તો અહીંયા તમે જો કેવી રીતે પ્રશ્નો પૂછેલા છે અહીંયા જોશો ત્યાં તમને ખબર પડી જશે કે જે એમસીક્યુ છે એ અહીંથી શરૂ કરી છ નંબર સુધી તમને એમસીક્યુ આપેલા છે કદાચ એમાં થોડા ઘણા ચેન્જીસ થઈ શકે પણ એમસીક્યુ કેટલા આપ્યા છે છ એ રીતે તમે ખાલી જગ્યાને જુઓ તો પણ તમને છ આપી છે એટલે બાર થઈ ત્યાર પછી જુઓ તો ચાર સાચા છે કે ખોટા એ આપ્યા છે અને લાસ્ટમાં તમે અહીંથી જુઓ તો સત્તર થી શરૂ કરી ચોવીસ સુધીના આઠ શોર્ટ એસક્યુ આપેલા છે તો મિત્રો આજે ડિસ્કસ કરીએ સેક્શન એ વિશે હવે આપણે ડિસ્કશન કરીએ સેક્શન બી તો સેક્શન બી ની અંદર પણ તમે જોશો તો કુલ પ્રશ્નો આપ્યા છે ઇઝી છે તમને ખબર પડી જશે કે મોસ્ટ ઓફ બધા ક્વેશન્સ જે કોર્સ રિડ્યુસ કર્યો છે એની અંદરથી પૂછવામાં નથી આવેલા એવા જ છે મોસ્ટ ઓફ તમે અહીંયા જોઈ શકો છો પ્રક્રિયા પૂર્ણ કરો કે ધાતુના ભૌતિક ગુણધર્મો છે ડોબરેનારના વર્ગીકરણ ની મર્યાદા છે અને કયા માપદંડ લીધા છે ધ્યાનમાં માદામાં શું ફેરફાર થાય છે લિંગ નિશ્ચય ની ઘટના ચેપ્ટર નવ ની છે આ અવરોધો નું સમાંતર જોડાણ ના બે ફાયદા છે ત્યાર પછી જો વિદ્યુત સ્થિતિમાન ની વ્યાખ્યા ચુંબકીય ક્ષેત્ર રેખા લાક્ષણિકતા ઓજોન સ્તર પર્યાવરણ બચાવવા માટેના

તો એની કુલ તમારે છ પ્રશ્નો લખવાના છે ટોર્ચ ઉપર રહેલી ધાતુ નિષ્કર્ષણ આ પણ રાખેલી છે મિશ્ર ધાતુ છે તો એ પણ કોર્સમાં છે માનવ મગજ પણ છે અહીં શા માટે લિંગી પ્રજનન પદ્ધતિથી પ્રજનન થવું જરૂરી છે તો લિંગી પ્રજનન કોર્સમાં છે

તો તમને ખબર પડી જશે કે બોર્ડમાં પણ આવશે આપી છે સોડિયમ કાર્બોનેટ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા તો એ તમને ખબર હશે એસિડના રાસાયણિક ગુણધર્મોમાં આપેલું છે ત્યાર પછી જોઈએ દૈનિક જીવનમાં પીએચ એમાં પાચન તંત્ર અને દાંતનું સડવું હવે આ પણ કોર્સમાં છે ત્યાર પછી સાબુની ની પ્રક્ષાલન વિધિ છે નાના આંતરડા સમજ છે મનુષ્યનું નું તંત્ર છે કાચના પ્રિઝમ વડે થતું પ્રકાશ નું વિભાજન છે વિદ્યુત પ્રવાહ ના કારણે સોલેનોઈડ દ્વારા ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર ની આકૃતિ અને ઘરેલું વિદ્યુત પરિપથ તો મિત્રો આમ જુઓ તો મોસ્ટ ઓફ જે ક્વેશ્ચન્સ તમને આપેલા છે આવા કોઈ ક્વેશ્ચન સિવાય તો એ બધા જ ક્વેશ્ચન્સ જે કોર્સમાંથી માંથી રિડ્યુસ કર્યા છે એમાંથી પૂછવામાં આવેલા નથી તો બધા વિદ્યાર્થી મિત્રો આ રીતે પેપર ને સમજે અને આ જ પ્રમાણે પોતે આગળ વધે એવી આપણી આશા છે અને જે વિદ્યાર્થીને આ વર્ષે સારી રિઝલ્ટ માટેની રજૂઆત કરવી છે એટલે કે સારું રિઝલ્ટ લાવવું છે એ વિદ્યાર્થીઓ માટે તો ખરેખર આ પેપર સ્ટાઈલ ખૂબ જ સારી સાબિત થશે કેમ કારણ કે આ વર્ષનું પેપર પણ ઈઝી આવવાની સંભાવના છે તો બધા વિદ્યાર્થી મિત્રો એક્ઝામ માટે તૈયારી શરૂ કરી દે અને બધા વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ માટે બેસ્ટ ઓફ ફ્લક મળીશું ફરીથી નેક્સ્ટ પાર્ટમાં નવા વિડીયો સાથે